એવું કામ હોય છે જે ઇન્સાનની નજરમાં બહુ મહત્વતા ધરાવતું હોય, ઇમ્પોર્ટન્સ એની હોય. તો આપણે દુનિયામાં જોઈએ છીએ કે ઇન્સાન એના માટે તૈયારી કરે છે. તૈયારી ઘણો જાતની હોય છે, ઘણી જાતની તૈયારી. માહે મુબારકે રમઝાન અલ્લાહનો મહિનો છે. આપણે માનસિક રીતે, મેન્ટલી આપણે પોતાને તૈયાર કરીએ છીએ. ટૂંકા રોજા હોય કે લાંબા રોજા હોય, તૈયાર કરીએ છીએ આપણે. આપણે પોતાને કહે છે કે રોજા રાખવા છે. ઘણી બધી તૈયારીઓ આપણે એ મુબારક મહિનાને આવવા પહેલા આપણે કરીએ છીએ. કારણ શું છે? કેમ કે એ મહિનો બીજા મહિના કરતા ઉત્તમ અને અફઝલ અને બહેતર છે. અલ્લાહનો મહિનો છે શહરુલ્લાહ. ખૈરાત આપણે કરીએ છીએ બીજા મહિના કરતા વધારે. બીજા મહિના કરતા વધારે આપણે તિલાવત કરીએ છીએ, દુઆઓ પડીએ છીએ. આ બધું શું છે? તૈયારી છે, તૈયારી. બે દિવસ પછી એક મહિનો આવવાનો છે, મહર્રમુલ હરામ. સારામાં સારો મહિનો કે જેના માટે મોમિન અને મોમેનાને તૈયારી કરવી જોઈએ. તમને ખબર છે હાદીસમાં છે, આજે હું પઢું છું, હાદીસમાં પઢું છું, અરબી નથી પડતો, ખાલી એનો તરજુમો તમને સંભળાવું. ઇમામે માસુમે ફરમાવ્યું છે કે જે મજલિસે હુસૈન અલેહિસ્સલાતુ વસ્સલામ ને બરપા કરે છે એમાં ભાગ લે છે. તૈયારી કરનારને, ભાગ લેનારને અલ્લાહ સુબહાનહુ વ તઆલા 2000 હજ અને 2000 ઉમરાનો સવાબ આપે છે. હવે જ્યારે એક અમલ જે આપણે એ મહિનામાં કરવાના છે, જેના મજલિસે હુસૈન છે, જેનો આટલો બધો રિવોર્ડ છે, આટલો બધો સવાબ છે, તો એના માટે તૈયારી પણ એવી જ કરવી જોઈએ. વગર તૈયારી આપણને એ સવાબ અને રિવોર્ડ જે છે મળવાનો નથી. મુખ્તસર મજલિસ છે, ટૂંકમાં એક તમને એક પૈગામ અને એક સંદેશો દેવા માંગુ છું. આજે મહોરમ આવે છે, એ મહોરમ અમારી જિંદગીમાં એક જુદો મહોરમ હોવો જોઈએ. શકની સાથે નહીં, શંકાની સાથે નહીં. મહોરમમાં યાદે હુસૈન અલેહિસ્સલાતુ વસ્સલામ યકીન અને ઈમાનની સાથે મનાવો. હું આટલી જોરથી શા માટે કહું છું, તમને ખબર છે, જ્યારે ખતરો વધારે હોય તો ધીમે ધીમે ન બોલાય, જોશથી બોલાય, જે ચોરને ખબર પડી જાય કે માણસો જાગે છે. આ જમાનો એવો છે કે અમારા ઈમાન અને અકીદાના દુશ્મન ઘણા બધા છે. ઘણા બધા શું? ઘરમાં છે, અમારા શહેરમાં હોય છે. અમે જે જગ્યા પર બેસીએ છીએ ત્યાં ઈમાનના દુશ્મન હોય છે. મુહર્રમુલ હરામ મૌલા હુસૈન અલેહિસ્સલાતુ વસ્સલામનો મહિનો છે, એના માટે તૈયારી કરવી જરૂરી છે. ઘણા માણસો એમ કે છે કે મહર્રમનો મહિનો આવે ત્યારે આપણે કંઈક સુધારાની વાત કરવી જોઈએ, દીન આપણે સમજવું જોઈએ. ઘણા બધા હમણાં
એક વર્ડ જે છે બહુ યુઝ થાય છે આપણા ખોજા શિયામાં, ઇન્ટેલેક્ચ્યુઅલ્સ. ફ્રેન્ચમાં પણ એ જ કહે છે ને, ઇન્ટેલેક્ચ્યુઅલ્સ. અમારે ગુજરાતીમાં, શુદ્ધ ગુજરાતીમાં કહે છે કે હોશિયાર માણસો, બુદ્ધિવાળા માણસો, ઇન્ટેલેક્ચ્યુઅલ્સ. મૌલા હુસેને તો દીન માટે કુરબાની આપી, તો હવે આપણે દીન દીન કરવું જોઈએ. મૌલા હુસેને તો અલ્લાહ માટે કુરબાની આપી, તો આપણે અલ્લાહ અલ્લાહ કરવું જોઈએ. બેશક મૌલા હુસેને દીન માટે કુરબાની આપી, તો દીન દીન કરવું જોઈએ ફક્ત. બસ મૌલા હુસેને અલ્લાહ માટે કુરબાની આપી, તો ખાલી અલ્લાહ અલ્લાહ કરવું જોઈએ, બીજું કાંઈ ન કરવું જોઈએ. આ થિંકિંગ ક્યાંથી આવી? આવો વિચાર જે છે આપણામાં આવ્યું આવ્યું ક્યાંથી? મહર્રમની 10 તારીખ મૌલા હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામનો એક કૌલ અમારી કોમના બચ્ચા બચ્ચાને પણ યાદ છે. શું ફાયું હતું? હલ મિન નાસિરિન યનસુરુના. એમાં ઘણા બધા બીજા પણ છે, પણ આ મશહૂર છે જે બધાને યાદ છે. કિતાબોમાં તો મનસદને ઈમાને મદદ માટે બોલાવ્યા. શું કહ્યું? હલ મિન નાસિરિન યનસુરુના, એનો તર્જુમો શું થાય છે? છે કોઈ જે અમારી, નહીં તર્જુમો એ થોડી છે, છે કોઈ જે અલ્લાહની મદદ કરે. સાચો તર્જુમો છે કે નહીં? હલ મિન નાસિરિન યનસુરુના. જે લોકો અરબી જાણે છે એને તમે આ પૂછજો કે આ હલ મિન નાસિરિન યનસુરુના નો તર્જુમો આ છે કે ઈમાને ફરમાયું 10 મુહર્રમ ના કે છે કોઈ જે અલ્લાહની મદદ કરે? નહીં, ઈમાને એમ નથી કીધું છે કોઈ જે અલ્લાહની મદદ કરે. ઈમામ ફરમાવે છે કોઈ જે અમારી મદદ કરે, હમ અહેલે બૈત ની મદદ કરે, હુસૈન ની મદદ કરે. ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસલામ ની કુરબાની અલ્લાહ માટે, અલ્લાહના દીન માટે. તો મૌલાના તો એમ જ કહેવું જોઈએ ને કે છે કોઈ જે અલ્લાહની મદદ કરે. પોતાની મદદ ની શા માટે વાત કરે છે? આજ સમજવામાં ભૂલ થાય છે ખોજાઓથી. આપણા ખોજાઓથી આજ સમજવામાં ભૂલ થાય. ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસલામ પોતા માટે મદદ માંગે છે, પોતા માટે. મારી મદદ કરવા વાળો કોઈ છે? એ મૌલા હુસૈન, તમે તો અલ્લાહના દીન માટે કુરબાની આપો છો, તમે તો અલ્લાહ માટે કુરબાની આપો છો. આ બધી કુરબાનીઓ અલ્લાહ માટે થઈ છે, તો કયો કે અલ્લાહની મદદ, તમારી મદદ શા માટે? તો મૌલા હુસૈન એ સમજાવવા માંગે છે, એમ નહીં સમજતા કે હું અલ્લાહ માટે મદદ નથી માંગતો. જે હમ અહેલે બૈત ની મદદ કરે છે એ અલ્લાહની જ મદદ કરે છે. મારી મદદ કરવી અલ્લાહની મદદ કરવી છે. મૌલા હુસૈન અલૈહિસ્સલાતુ વસલામ ના ગમમાં રોવું ઇબાદત છે. કોની ઇબાદત છે? અલ્લાહની ઇબાદત છે, અલ્લાહની ઇબાદત છે, મહાનમાં મહાન ઇબાદત છે. ભૂલ ક્યાં થાય છે આપણે ત્યાં? મોહરમનો મહિનો આપણે આવ્યો, બસ કાળા કાપડા તૈયાર કરી નાખીએ, હવે આપણે બસ જાશું કે બસ હવે તો ચાંદ રાતની મજલિસ છે અને બસ જી આવીએ આપણે બસ. નહીં, બધું છે, પણ જે મેઇન વાત જે મોહરમમાં મૌલા હુસૈનની કુરબાની છે એ છે દુઃખ અને દર્દ, પીડા. મૌલા હુસૈન ઉપર રોવું તો જોઈએ ને. અને તમે સાચું કહું છું, તમે તમારા બચ્ચાઓને હુસૈન ઉપર રોતા નહીં શીખવાડો, તો તમારા બચ્ચાઓ સીધા રસ્તા ઉપર બાકી નહીં રે. રોતા શીખવાડો કે હુસૈન ઉપર કેમ રોવું જોઈએ. અને ક્યારે શીખશે? જ્યારે તમે પોતે મજલિસમાં રોવો ત્યારે.
તો મહોરમનો સમય આવી જાય, માણસો મલિસો બેઠો ને આમ જતા આમ, અરે પોતાને ઈસરા શરી કયો છો તમે, પોતાને હુસૈની કયો છો? એક આંસુ હુસૈન માટે નથી, એક આંસુ નહીં. દિલ જ્યારે સાવ બ્લેક થઈ જાય છે ત્યારે આંસુડા નથી નીકળતા. આ દુનિયામાં કેટલા એવા રિશ્તાઓ છે, કેટલા એવા રિશ્તાઓ છે જે આપણે દુનિયાના હિસાબે ભૂલી જઈએ છીએ. દુનિયાના હિસાબે વેપાર બહુ વધારે છે ને ટેન્શન બહુ વધારે છે ને ચિંતા બહુ વધારે છે, ફેમિલીની ચિંતા છે ને બચ્ચાઓની ચિંતા છે, જવાનોને એજ્યુકેશનની ચિંતા છે ને ગ્રેજ્યુએશનની છે ને જોબની છે, કેટલું આ તો દુનિયામાં એક જંજાલ છે, બધાને ખબર છે. એ દુનિયામાં જે આ જંજાલ અને ફિકર અને પરેશાની છે એના હિસાબે ઘણા બધા રિશ્તાઓ આપણે ભૂલી જઈએ છીએ, કેમ કે દુનિયાની સાથે રિશ્તો આપણો બહુ મજબૂત થતો જાય છે, બીજા બધા રિશ્તાઓ જે છે એ કમજોર અને નબળા પડતા જાય છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ ફક્ત મહોરમમાં યાદ કરવા માટે નથી, વિચાર છે જો ઈશના શરી એમ વિચારતો હોય કે હુસૈન ને ફકત રોવો તો મહોરમ માં રોવો પછી ના રોવો, નહીં ઈશના શરી નથી. અમારા આઠમો ઇમામ ઇમામ અલી ઇબ્ન મુસા અર-રિઝા અલયહી સલાતુ વસલામ, અલ્લાહુમ્મા સલ્લા અલા મુહમ્મદ વઆલી મુહમ્મદ, મોલા પાસે એક ચાહવા વાળો આવ્યો, વાત થવા મળી. મોલાએ ફરમાયું કે આ મહોરમના દિવસો છે, ગમના દિવસો છે. પછી મોલાએ ફરમાયું કે જો દુનિયામાં રોવા માટે ઘણું બધું છે, ઘણું બધું રોવા માટે છે. પછી ફરમાયો કે યબ્ન શબીબ ઇન કુંત બાકિયન લિશયઇન, ગુજરાતીમાં ખબર આપણે, ગુજરાતી શુદ્ધ ગુજરાતીમાં કહીશું, માણસોને રોદડા રોતા બહુ આવડે, સમજો શું રોદડા, બધું ફર્સ્ટ ક્લાસ ચાલે છે તોય તેમાં બસ ઠીક છે, આમ નથી ને આમ નથી ને આમ નથી, અલ્હમ્દુલિલ્લાહ તો છે જ નહીં. દુનિયામાં જે છે આટલા બધા રિશ્તાઓ છે, દોલત છે, બીવી છે, બચ્ચાઓ છે, કુટુંબીઓ છે, સગા વાળા છે, ગામ વાળા છે, કેટલા બધા રિશ્તા છે. મોલા ફરમો કે એ શબીબ ના ફરજન, જો દુનિયામાં તારે કોઈ પણ વસ્તુ માટે રોવું હોય, બિઝનેસમાં તને નુકસાન થઈ જાય તને રોવું આવે, કોઈ સાથે ઝઘડો થઈ જાય તને રોવું આવે, તારા શરીરમાં તને કોઈ તકલીફ થઈ જાય, કોઈ બીમારી ખુદા ના ખાસ્તા આવી જાય તને રોવું આવે, બચ્ચાઓની જે તકલીફ છે એને હિસાબે તને રોવું આવે, તારે દુનિયામાં કોઈ વાત માટે રોવું હોય તો એના ઉપર નહીં રોવું. ફબકી લિલ હુસૈન, કોઈ પણ મુસીબત આવે હુસૈન ઉપર રોવો, હુસૈન ઉપર. હુસૈન ફક્ત મહોરમ માટે નહીં, અમારી જિંદગીમાં તકલીફો તો ડે એન્ડ નાઇટ છે, દિવસે તકલીફથી ભરેલી છે. જ્યારે જ્યારે પણ અમને તકલીફ ઉપર રોવાનું મન થાય, મૌલા કહે છે હુસૈન ઉપર રોવો, અલ્લાહ તમને અજર આપશે. આ વસ્તુ ઉપર રોવામાં તમને અલ્લાહ અજર નહીં આપે, પણ જો હુસૈનને યાદ કરીને રોશો અલ્લાહ તમને અજર આપશે. મહોરમનો જમાનો રિશ્તાને મજબૂત કરવા માટે છે. દુનિયાના હિસાબે આપણે રિશ્તાઓ જે છે તૂટી જાય છે, આપણે જોડતા જ નથી, પછી આપણે નથી જોડતા. મહોરમનો મહિનો કેટલો સારો મહિનો છે, મૌલા હુસૈનને આપણે યાદ કરીએ, મૌલાની સાથે રિશ્તો મજબૂત થશે,
مولانا مادر گرامی فاطمۃ الزہرا سلام اللہ علیہا اللہم صل علی محمد اہل بیت اطہار علیہ الصلوۃ والسلام اللہ سبحانہ وتعالی بدانی ساتھ آپ نے رشتوں جیسے مضبوط تھی جیسے جو مولا نے ساتھ رشتوں مضبوط تھی جیسے یہ کیا رہتا ہے جارے آپ نے محرم نہ دیوسو فقط رسم سمجھی نے نہیں عبادت سمجھی نے کری آپ نے کتنی موٹی عبادت چھے کتنی موٹی عبادت چھے خبر چھے اتیارے آیا جتلا مومنین بیٹھا چھے اتھو بیجا ہول میں مومنات ہسے جتلا پڑ ہوئے پر انہی کرتا اپنی کرتا ودھارے کون ودھارے چھے آیا اللہ نا ملائکہ چھے چھے کہ نہیں حدیث القصہ پڑھیے چھے کہ نہیں آپ نے حدیث القصہ میں امام علیہ شو گارنٹی آپی تھی શું ગેરંટી આપી હતી કે જ્યાં અહલે બેત નો ઝિક્ર થાય છે ત્યાં મલાઈકા નો નુઝુલ થાય છે મલાઈકા નાઝિલ થાય છે અને ફક્ત નાઝિલ નથી થતા જ્યાં સુધી મોમિનીન ડિસ્પર્સ નથી થઈ જતા ઘરે નથી ચાલ્યા જતા ત્યાં સુધી મોમિનીન માટે મલાઈકા ઇસ્તિગફાર કરે છે ઇલા અન યતફરકુ હદીસ ગિસામા છે મલાઈકા નાઝિલ થાય છે અહલે બૈત નો ઝિક્ર થાય છે અને જો હુસૈન અલૈહિસ્સલાતુ વસલામ ની મજલિસ થાય એમાં ફક્ત મલાઈકા નહીં એમાં તો અંબિયાની રૂહ પણ આવે છે અહલે બૈત અતહાર ની અરવાહ પણ આવે છે કટલી પવિત્ર ઈ સભા છે ઈ મજલિસ છે જેમાં ઝિક્ર હુસૈન અલૈહિસ્સલાતુ વસલામ થાય છે આ માહે મુહર્રમ માં કોશિશ કરો કે મજલિસ માં આવો તો વુઝુ કરીને આવો ઇબાદત છે ઇબાદત છે મજલિસ હુસૈન જે છે ઇબાદત છે ઘરેથી ચાલો તો વુઝુ કરીને મજલિસમાં જાઓ છો વુઝુ કરીને પછી જો તમારામાં કેવો ચેન્જ આવે છે તમારામાં કેવો બદલાવ આવે છે તમારામાં કેવી તબદીલી આવે છે જ્યાં તહારત છે ત્યાં હુસૈન છે જ્યાં હુસૈન છે ત્યાં આંસુ છે પોતાના દિલને તાહિર બનાવો દિલને તાહિર બનાવવા માટે એક ઝરિયો અને વસીલો આપણો શરીર છે કે શરીર પાકીઝા હોય તો દિલ ઉપર અસર જરૂર થાય છે પહેલી વાત તો વુઝુ કરીને આવો આ જુઓ એક છે વાત છે કે ઇબાદત છે મલિસે હુસૈન એમાં આપણે જવું છે તો આપણે વુઝુ કરીને જાશું આપણે ઘરેથી નીકળો તો નિયત ને પ્યોર કરીને નીકળો ખાલિસ હું ફલાણા ને દેખાડવા નથી જતો હું ફલાણા ને બારવા નથી જતો હું ફલાણા ને ધક્કો દેવા નથી જતો કોઈ કામ નહીં હું જાઉં છું ફકત અને ફકત મજલિસે હુસૈન અલૈહિસ્સલાતુ વસલામ માટે બીજું કોઈ કામ નહીં કોઈ ગીબત નહીં કોઈ હસદ નહીં કોઈ નહીં ફક્ત નિયત ને પ્યોર કરો પાકીઝા કરો કમાલની વાત છે કમાલની વાત છે આટલા વર્ષોથી અમારે ત્યાં ઝિક્ર હુસૈન અલૈહિસ્સલાતુ વસલામ થાય છે અમારામાં કોઈ બદલાવ નહીં અમે બારે જઈએ તો જે હુસૈન ને જાણતા નથી એ લોકોની જિંદગી અખલાકમાં અમારી કરતા વધારે સારી હોય અમે હુસૈન ની મજલિસમાં આવીએ છીએ અમારી જિંદગી સારી છે જ નહીં કારણ શું છે અરે ભાઈ પ્યાસો કુવા પાસે જાય છે કુવો પ્યાસા પાસે નથી આવતો અમને પ્યાસ છે રૂહ જે અમારી પ્યાસી છે એને રૂહાનિયત જોવે છે હુસૈન પાસે જાઓ હુસૈનની બારગાહનો નામ મજલિસે હુસૈન છે મજલિસે હુસૈન છે
રિશ્તાઓને મજબૂત કરે છે, મજબૂત. જનાબે મૂસા જે બહુ બસ ટાઈમ થયો છે, બસ પાંચ મિનિટ બાકી છે. જનાબે મૂસા બહુ મહાન નબી હતા. જનાબે મૂસાને વાત કરી લોકોએ કે નબી અલ્લાહ, તમે અમારા ગામમાં તબલીગ માટે આવ્યા છો, તો તમને એક રિક્વેસ્ટ કરીએ છીએ, ગુજારિશ છે કે અમારા ગામમાં જે છે પાણી નથી, વરસાદ નથી, વરસાદ, જાનવરો મરે છે, ઇન્સાન મરે છે, કોઈ વસ્તુ જે છે ઉગતી નથી, અનાજ છે જ નહીં. તો કે શું કરું? કે અલ્લાહના નબી છો, દુઆ કરો. તો જનાબે મૂસા કહે છે કે પાણી તમારા માટે જરૂરી છે, મારા માટે પણ જરૂરી છે, તો હું દુઆ કરું તો તમે આમીન કહો. તમે પણ કઈ થોડું કામ તો કરો, થોડુંક જોજો છે તમને, તમે જોયું છે. ચલો તો કે કેમ? તો કે બધાને તૈયાર કરો. ગામની બારે બધા લઈ ગયા, બધા બચ્ચાઓને, બૈરાઓને, જંટ બધાને ગામની બારે. જનાબે મૂસાએ બે રકાત નમાઝ પડી, જે જમાનામાં ઇબાદતનો તરીકો હતો. અલ્લાહની ઇબાદત કરી અને પછી હાથ બલંદ કર્યા. એ અલ્લાહ, તું ફકત રહીમ નથી, તું અરહમુર રહીમ છો. તારી મખલૂક તબાહ અને બરબાદ થાય છે, પાણી નથી, પાણી રહેમતમાં મોહતાજ છે ઇન્સાનો. એ અલ્લાહ, બારિશને નાઝિલ કર. રોઈ રોઈને જનાબે મૂસા દુઆ કરતા હતા ને બધા આમીન કહેતા હતા રોઈ રોઈને. ઘણી વાર અડધી કલાક પછી અલ્લાહ તરફથી વહી આવી જનાબે મૂસા ઉપર કે મૂસા પાણી નહીં વરસે, વરસાદ નહીં થાય, વરસાદ નહીં, પાણી નહીં મોકલાવું. કે અલ્લાહ, તને પસંદ છે કે તારી મખલૂક મરી જાય આવી રીતે તડપી તડપીને? જાનવરો બધા તારા પેદા કરેલા છે. તો કે હા, પણ મૂસા તમે દુઆ કરતા રહેશો ને આ લોકો આમીન કહેતા રહેશે જ્યાં સુધી જિંદા રહે, પણ પાણી નહીં મોકલાવું, વરસાદ નહીં થાય. તો કે પરવરદિગાર, કારણ પૂછી શકું છું? કારણ પૂછી શકો છો. તો કે શું કારણ છે? તો કે આ મજમામાં જે માણસો તમારી સાથે આવ્યા છે આમીન કહેવા માટે તમારી દુઆ ઉપર, આ મજમામાં એક માણસ છે જે બહુ ગુનેગાર છે. દેખી દેવા છે, કોઈ એવા ગુના હશે એના જે અલ્લાહને, અલ્લાહ અરહમુર રહીમ છે, ગફુરુર રહીમ છે. અલ્લાહ કહે છે મૂસા, જ્યાં સુધી ઈ માણસ ઊભો નહીં થઈ જાય, વરસાદ નહીં આવે. તો કે એમાં શું છે? બિલકુલ. જનાબે મૂસા ઊભા થયા અને વાત કરી, મને અલ્લાહ તરફથી વહી આવી છે કે તમારામાં કોઈ એક છે કે જે બહુ ગુનેગાર છે, એનો રિશ્તો અલ્લાહ સાથે સાવ તૂટી ગયો છે, સાવ તૂટી ગયો છે. ઈ જ્યાં સુધી અહીંયાથી ઊભો થઈને બહાર નહીં જાય, ત્યાં સુધી અલ્લાહ પાણી નહીં મોકલાવે. અને હું સાહેબ, ભાઈ તારા હિસાબે બધા મરે છે, ઊભો થાય, અહીંયાથી જા. જનાબે મૂસાને તો ખબર છે, અલ્લાહને ખબર છે, અલ્લાહ ઇલ્મ આપ્યું છે. બસ જે ગુનેગાર હતો એ મજમામાં આટલા દિવસોથી અલ્લાહની સાથે એનો રિશ્તો તૂટી ગયો હતો, તૂટી ગયો. પાછો એ તૂટેલો રિશ્તો જે છે, એ તાર જે તૂટી ગયો હતો, વાયર પાછો જોડે છે અલ્લાહ સાથે. આમ દિલમાં કહે છે, અલ્લાહ જો હું ઊભો થઈ ગયો તો બધાને ખબર પડી જશે કે હું જ છું. અને તમને ખબર છે કે માણસો કેવા છે, માણસ પાસે કઈ હોતું નથી તોય તે એને આટલા ઇલ્ઝામ માર્ક નાખે છે, આવો છે ને આવો છે ને આવો છે. આ તો બધાને ખબર પડી જશે કે હું જ છું. માણસો કેવી કેવી વાતો કરશે મારા બારામાં, મારાથી સહન નહીં થાય. એ તો તું છો કે તું મને ઉઘાડો કરતો જ નથી, પણ હું, એ અલ્લાહ, હું તારા સાથે પ્રોમિસ કરું છું, વાયદો કરું છું, તું મને માફ કરી દે, બસ હવેથી મારી આ ભૂલ નહીં થાય. રોતો જાય છે ને અલ્લાહ સાથે વાતો કરતો જાય છે, રોતો જાય છે ને અલ્લાહ સાથે દિલમાં વાતો કરતો જાય છે. ઘણી વાર પછી વહી આવી,
માણસો તો તૈયાર થઈ જાય, વરસાદ આવવાની તૈયારી છે. માણસો તો ઉપર જોવે, ઉપર જોવે તો જાણે વાદળા કાળા કાળા બધા ભેગા થાય છે, તુફાન ની જેમ. આ લોકોને કહ્યું કે 15 મિનિટમાં વરસાદ જે છે ધૂમધાર વરસાદ થશે. કયો માણસો ને ઘરે જાય બધા ધૂમધાર વરસાદ, ધૂમધાર વરસાદ. માણસો બધા ખુશ થઈ ગયા, અનાજ ઉગવા મળ્યું, જાનવરો બધા બચી ગયા, દરેક તરફ જિંદગીની લહેર છે, દરેક તરફ, કેમ કે પાણી જિંદગી છે. ઘણા દિવસો પછી જનાબે મૂસા અલ્લાહની પાસે મુનાજાત માટે ગયા, તો એની વાત યાદ આવી. ત્યારે કીધું કે અલ્લાહ મને સમજણ ન પડી, મને સમજણ ન પડી. પહેલા તે કીધું કે વરસાદ નહીં આવે, અને પછી 15 મિનિટમાં તે કીધું કે આ બસ કારણ. તો કે મૂસા તમે વાત કહો, હું ખોદા બહુ ખુશ થઈ ગયો. તો કેમ? તો કે ઓલો જે ગુનેગાર હતો, જેનો રિશ્તો મારાથી તૂટી ગયો હતો, એ તોબા કરીને મારી સાથે દિલમાં વાત કરીને રિશ્તો જોડી લીધો. એ મૂસા બંદાઓ જ્યારે મારાથી રિશ્તો તોડી લે છે, તો મને એ મનગમતી વાત નથી, ના પસંદ કરું છું કે બંદાઓ મારાથી રિશ્તો તોડે. અને જ્યારે મારી સાથે વાતો કરે છે, રિશ્તો જોડી લે છે, તો હું બહુ ખુશ થઈ જાઉં છું. મુહર્રમુલ હરામ ઉત્તમમાં ઉત્તમ મહિનો છે કે મૌલા હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ સાથે, અંબિયાએ કિરામની સાથે, અહલે બૈતે અતહાર અલૈહિસ્સલાતુ વસ્સલામની સાથે, અલ્લાહ સુબહાનહુ વ તઆલાની સાથે મજલિસમાં આવીને ઝિક્રે હુસૈન સાંભળીને મૌલા ઉપર રડીને આપણે તમામની તમામ પવિત્ર હસ્તીઓ સાથે રિશ્તો મજબૂત કરીએ. ખુદાનો શુક્ર અદા કરો, ખુદાનો શુક્ર. લાડવો તૈયાર મળે ને એટલે પછી કે આ ઠીક છે, કદર ન થાય. થાળીમાં પ્લેટમાં તૈયાર છે, પોલા ગરીબને પૂછો કે લાડવો એટલે શું, એને જો ક્યારેક મળી જાય તો સારામાં સારી અલ્લાહની નિયમતી ગણે છે. એક્ઝામ્પલ આપું છું, ખાલી એક્ઝામ્પલ. જે લોકો મજલિસે હુસૈન નથી કરી શકતા, જે લોકો હુસૈન ઉપર નથી રડી શકતા, રડવું છે, રોવું છે, નથી રડી શકતા, કેમ કે ઝાલિમ છે માથા ઉપર. મિડલ ઇસ્ટમાં કેવી હાલત છે, બહરાઇનમાં કેવી હાલત છે, સાઉદીમાં કેવી હાલત છે. અલ્લાહનું શુક્ર છે કે પરવરદિગારા આ મુહર્રમુલ હરામ માટે તે અમને ફરીથી જીવતા રાખ્યા. કામયાબ છે એ શિયા ઇસના અશરી જે હુસૈન ઉપર રોવે છે. શરીરમાં જ્યારે આપણે બીમારી થઈ જાય, તો બેસ્ટ શું છે રસ્તો? એક્સરસાઇઝ છે, એક્સરસાઇઝ. કોલેસ્ટ્રોલ વધારે થઈ ગયો હોય, પેટ બહાર નીકળવા માંડે, વજન વધી જાય, શુગર છે, ડોક્ટર પાસે શું કામ? ખાઓ તો ઠીક છે, પણ એક્સરસાઇઝ કરો, આટલી એક્સરસાઇઝ કરો કે પરસેવો નીકળવો જોઈએ, તો તમારી ચરબી જે છે ઓગળે. શરીર માટે છે, શરીર માટે. જેવી રીતે આપણા શરીરમાં શુગર થઈ જાય, જેવી રીતે આપણા શરીરમાં બીમારી થઈ જાય, આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ થઈ જાય, એવી રીતે આપણી રૂહ છે, રૂહમાં પણ શુગર થઈ જાય ભાઈ. આ રૂહ જે છે ને, રૂહ અંદર, એમાં પણ ચરબી જામી જાય છે. એનો બહેતરીન રસ્તો, એમાં પરસેવો તો નથી નીકળતો, પણ આંસુ છે, આંસુ. હુસૈનના ગમમાં આંસુ કાઢતા જશો, તમારી રૂહની બીમારીઓ દૂર થતી જશે. મૌલાની પાસે દેઅબલ આવ્યા, દેઅબલ ખુઝાઈ, મહોરમનો મહિનો હતો, મહોરમના દિવસો હતા. આઠમા ઇમામની પાસે આવ્યા તો કે દેઅબલ ખબર છે મહોરમના દિવસો છે? તો કે હા મોલા,
તો કે આ દિવસોમાં મેં મારા બાપ દાદાને હસતા નથી જોયા. એ દેબલ મોહર્રમ નો જમાનો છે, મોહર્રમ ના દિવસો છે. એક મરસીઓ સંભળાવો, મરસીઓ મોલાને કહે છે કે બોલા તમને એક વાત કહેવા માંગુ છું. મેં એક નવો મરસીઓ લખ્યો છે અને આટલા જ માટે તમારી સેવામાં આવ્યો છું, એ પડવા તમને સંભળાવવા માટે. મોલાએ કીધું કે ખુરશી લાવવામાં આવે, પરદો કરવામાં આવ્યો, પરદાની ઓલી તરફ ઓરતો, આ તરફ મોલા અને બીજા લોકો. દેબલ ગયા અને જઈને એમ આ બી કિતાબોમાં વરસીઓ છે અને એ વરસીઓ પડે છે. ખૂબ બી આ ફાતેમા ફંડો બી મદીના તરફ રૂખ કરીને કહે છે કે હે ફાતેમા, મહોરમ ના દિવસો છે, ઉભા થાઓ, હુસૈન ઉપર માતમ કરો, હુસૈન ઉપર. કેવા કેવા તમારા સિતારાઓ તૂટી તૂટીને એક એક તરફ વિખાઈ ગયા છે. કોઈ મદીનામાં છે, કોઈ કરબલામાં છે. બસ એમ સાંભળીને મોલા કે છે કે મોલા રોતા હતા અને કે છે દેહબલ, અલ્લાહ તને અજર આપે, બહુ સારો મરસ્યું તે લખ્યો છે, પણ આમાં એક કડી વધારી નાખા. એ કબર તુસબા જે બહુ મજલૂમ. દેહબલ કહે છે મોલા મને બધા ફાતિમા ને ફરજોનો ની ખબર છે, કોણ કરબલામાં છે, કોણ મદીનામાં છે, કોણ કાગમેનમાં છે, પણ મોલા આ તુસમાં કોણ? તો કે છે નહી, હજી થવાની છે. ઈ તારો ઇમામ તારી સામે બેઠો છે. મારી કબર તુસમાં બનશે. બસ આ વાત સાંભળી અને જનાબે ફાતિમા માસુમા રોતા રોતા જમીન ઉપર પડી ગયા. કોકે કહ્યું હવે આ વાત નહીં કરો કે ઇમામે રિઝાને ઝેર દેવામાં આવશે. જનાબે માસુમા સાંભળી નથી શકતા. એ માસુમાએ કુમ્મી ભાઈની શહાદતની ખબર તમે સાંભળી ન શક્યા. અમારા લાખો સલામ ઝૈનબે કુબરા પર જેની નજરોની સામે હુસૈન ઝીબા થઈ ગયા. અલા લઅનતુલ્લાહ અલા કૌમિ ઝાલિમીન وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون.